તારીખ 19મી ડિસેમ્બરના રોજ આપણા સમગ્ર રાજ્યમાં અને ખાસ કરી અને ભરૂચ જિલ્લા ભરૂચ તાલુકામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. ભરૂચની આપણે વાત કરીએ તો લગભગ 68% જેટલું મતદાન ભરૂચ તાલુકામાં સામાન્ય ચૂંટણીઓમાં થયું છે અને જિલ્લાનું સરેરાશ જે મતદાન છે એ 76%ની આજુબાજુ થયું છે. તો એનું આજે મતદાન બેલેટ પેપરથી આ વખતે કરવામાં આવ્યું છે. એના આવતીકાલે એટલે કે તારીખ 21મી ડિસેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં મતગણતરી સામાન્ય ચૂંટણીઓની ગ્રામ પંચાયતોના ઇલેક્શનના મતગણતરીની કામગીરી થશે. એમાં ભરૂચ તાલુકાની વાત કરીએ તો ભરૂચમાં મતગણતરી માટે 22 કાઉન્ટિંગ ટેબલ અને 2 કાઉન્ટિંગ હોલની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં રાઉન્ડ વાઇઝ ગણતરી કરી અને વોર્ડવાઇઝ બંને કાઉન્ટિંગ હોલમાં ગણતરી થશે. ગણતરી માટેનો પૂરતો સ્ટાફ રાખવામાં આવ્યો છે ખાસ કરી, અને જે મતદાન થયું છે એ એક પેટીની અંદર એવરેજ જોવા જઈએ તો લગભગ 800-900 મત પડેલા છે. તો મેન્યુઅલ ગણતરી કરવાની હોવાથી એમાં મેન પાવર પણ એ પ્રમાણે રાખેલો છે, અને જે કંઈ રાજ્ય ચૂંટણી આયોગની સૂચનાઓ છે ખાસ કરી, અને સરપંચ માટેનું બેલેટ પેપર અલગ છે, સભ્યો માટેનું બેલેટ પેપર અલગ છે, તો એ બંનેને સૌથી પહેલાં ડિવાઈડ કરવામાં આવશે, અલગ કરવામાં આવશે, અને પછી જે માન્ય મતો હોય એ માન્ય મતોને અલગ કરી અને એ પ્રમાણે મેન્યુઅલ કાઉન્ટિંગ કરવામાં આવશે. આવતીકાલે કાઉન્ટિંગનો સમય 9 વાગ્યાથી છે, અને જ્યાં સુધી કાઉન્ટિંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી કાઉન્ટિંગની પ્રક્રિયા ચાલુ રહેશે. જરૂર પડે તો માની લો કે કાઉન્ટિંગ વધારે ટાઈમ લંબાય તો એ માટેના પૂરતા રિઝર્વ સ્ટાફની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.